દેશભરમાં લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ અને લોકોને રાશન મળી રહે તે માટે આજથી NFSA માં સમાવેશ. રેશન કાર્ડ ધારકોને દીનદયાળ ઉપાધ્યાય સરકારી સસ્તા અનાજની દુકાન પરથી વિનામૂલ્યે અનાજ આપવાનો પ્રારંભ થયો છે, જેથી સવારથી જ સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકો લાઈનો લગાવી હતી. આ સાથે પોલીસ બંદોબસ્ત પણ અપાયો હતો. તો લલિતા ચોકડી ખાતે અનાજ લેવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. રાજ્યના અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો, રેશન કાર્ડ ધારકો તથા નેશનલ પોર્ટેબિલિટી યોજના હેઠળના 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ, દાદરા નગર હવેલીના લાભાર્થી આધાર કાર્ડ આધારિત ઓળખ આપી તેઓને મળવાપાત્ર અનાજ સમગ્ર રાજ્યમાં કોઈ પણ વ્યાજબી ભાવની દુકાન પરથી મેળવી શકે છે, જેથી આજે સવારથી જ સસ્તા અનાજની દુકાનો પર લાઈનો લાગી છે. સસ્તા અનાજની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સની પણ પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. ગણપતલાલ કિશનલાલ નહીં, કઈ જગ્યા પર દુકાન છે? પાલનપુર ચકાતના કહું. અચ્છા, કઈ રીતે આખું વિતરણ કરવામાં આવેલું છે અનાજનું? જે રેગ્યુલર કસ્ટમર આવે છે, જેનો રેગ્યુલરમાં NFS માં કાર્ડ છે, BPL માં કાર્ડ છે, જેનો અનાજ રેગ્યુલર આવે છે, એના 3.5 કિલો ઘઉં વ્યક્તિ દીઠ, 1.5 કિલો ચોખા વ્યક્તિ દીઠ, કાર્ડ દીઠ 1 કિલો ખાંડ, 1 મીઠોની થેલી અને 1 ચણાની દાળ આપવામાં આવે છે. બીજી તરફ સુરતના લલિતા ચોકડી ખાતે આવેલા સસ્તા અનાજની દુકાને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ ન રાખતા અનાજની દુકાનવાળા દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસે હળવો લાઠીચાર્જ કરતા લોકોમાં ભાગદોડી મચી જોવા પામી હતી. તા અંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું કે NFC હેઠળ નહીં નોંધાયા હોય તેવા લોકોને પણ સરકારની યોજના હેઠળ અનાજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમણે 4 એપ્રિલથી અનાજ વિતરણ કરાશે. હું ડોક્ટર ધવલ પટેલ, કલેક્ટર સુરત, તારીખ 1/4/2020, બપોરે 13:15 કલાકે. નામદાર સરકારશ્રીની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ અત્યાર સુધી NFSA યોજના અંતર્ગત જે કાર્ડ ધારકોને સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો પરથી જેટલું અનાજ મળતું હતું તે જ પ્રમાણે તેટલું જ અનાજ વિનામૂલ્યે મળશે. જે લોકોનો NFSA અગ્રતા ધરાવતા કુટુંબો કે અંત્યોદય કાર્ડમાં સમાવેશ થતો નથી તેવા કોઈપણ કાર્ડ ધારકોને કે કાર્ડ ધારક સિવાયના કોઈપણ વ્યક્તિને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો ઉપરથી અનાજનો જથ્થો મળી શકશે નહીં, જેથી સસ્તા અનાજની દુકાન પર ભીડ ન કરવા માટે વિનંતી છે. સસ્તા અનાજની દુકાનો બહાર પોલીસ પણ તૈનાત કરાઈ છે અને 1 મીટરના અંતરે લોકોએ પોતે ઉભા રહી સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું હતું. અઝર કુરેશી, GTN News.